હૈદરાબાદમાં લોકો તણાવ મુક્ત થવા માટે અને સુંદર દેખાવા માટે સ્પા અને બ્યુટી પાર્લરની મુલાકાત લે છે. રસપ્રદ વાત તો એ છે કે હવે ડોગ માટે પણ સ્પા ખુલી ગયા છે. જો કે આ સ્પા વિદેશોમાં સૌથી વધારે ચાલે છે, ગુજરાતમાં આનું વલણ ઓછું જોવા મળે છે. હાય, હું ગોપાલ અમીન, ડોગ સ્પામાંથી. સેટેલાઇટમાં છે મારું ગ્રુમિંગ પાર્લર. એકચ્યુઅલી મારું કહેવું એ છે પેટ પેરેન્ટ્સને કે સ્પા એ કેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ડોગ માટે, કે રેગ્યુલર કરાવવું જોઈએ. આપણે ગુજરાતમાં એટલી અવેરનેસ નથી, લાઈક મેટ્રો સિટીમાં વધારે છે. તો સ્પા કરાવવું એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે ડોગ જેટલો ક્લીન રહેશે એટલું ડોગની હેલ્થ સારી રહેશે. પ્લસ જે ફેમિલી મેમ્બર છે, જે ઘરમાં પેટ રાખે છે, એ લોકોની પણ હેલ્થ સારી રહે છે. સ્પા એટલે કેવું છે કે ડોગ ક્લીન રાખવા માટેનો હાઇજીન પાર્ટ છે, નેલ કટિંગ છે, ઇયર ક્લિનિંગ છે, નોર્મલ ગ્રુમિંગ છે, આ બધું કરાવવું જોઈએ. મેઇન વસ્તુ સ્પા એવી બ્રીડને જરૂર છે કે જે લોંગ હેર બ્રીડ છે, લાઈક સિત્સુ, લાસા, ગોલ્ડન રિટ્રીવર, આ બધાનું સ્પા રેગ્યુલર કરાવવું જોઈએ. કેમ કે લોંગ હેર બ્રીડમાં ઘણો બધો ડર્ટ રહેતો હોય છે, એટલો અંદર માટી છે, કચરો બધું ભરાતું હોય છે, એટલા માટેનું સ્પા વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો મારું પેટ પેરેન્ટ્સને એ જ કહેવું છે કે સ્પા તમે રેગ્યુલર કરાવો તો તમારા ડોગની હેલ્થ, પ્લસ જે ઘરમાં પેટ રહેતું હશે એની પણ હેલ્થ વધારે સારી રહેશે. સ્પામાં સ્નાન અને સફાઈ કરવામાં આવે છે. સ્પા અને ડોગ માટે વાળ અલગથી ટ્રીમ કરવામાં આવે છે. રેઝર અને ક્લિનિંગ ટૂલ્સ પણ અલગથી આવે છે. કૂતરાને સ્પામાં લઈ જવાથી માત્ર તેમના દેખાવમાં જ વધારો થતો નથી, પણ રોગને રોકવામાં પણ મદદ કરે છે અને તેમને અદ્ભુત અનુભવ મેળવે છે. સાથે જ તેમના નિયમિત લઈ જવાથી તેમની પણ રોગ પ્રતિકારક શક્તિ વધે છે, સાથે બીમારીઓથી પણ તેઓ બચી શકે છે.